પંચોતેરનું વર્ષ પૂરું થઈ રહ્યું છે ભગવાન કદાચ તમને કંઈ આપવા માંગે તો તમે શું માગો મને યાદ આવે છે ઇટાલી એક સાસોદાગર ઈટાલી અંદર સુવર્ણ મુદ્રા ટેલેન્ટ કહેવામાં આવે છે ઇટાલીનો સા સોદાગર પ્રવાસ પર નીકળ્યો એણે પોતાના દીકરાઓને એક એક ટેલેન્ટ આપી ત્રણ દીકરા હતા ત્રણે કીધું કે હું પાછો આવું ત્યારે મને હિસાબ આપજો મોટાને એક વચલાને એક નાનાને એક ટેલેન્ટ એટલે કે સુવર્ણ મુદ્રા આપી થોડા દિવસો પછી આ બાપ પાછો આવ્યો મોટાને કીધું લાવ મેં તને જે ટેલેન્ટ આપી હતી એનું શું કર્યું મોટાએ કીધું મેં તો ખાઈ પીને જલસા કરીને ટેલેન્ટ પૂરી કરી દીધી બાપે કીધું તું જિંદગી ભર બેવકૂફ રહેવાનો છે વચલાને કીધું તે શું કર્યું પિતાજી તમે કીધું હતું ને પાછી આપજો એટલે મેં ચિથરામાં વીંટાડી ઝાડ નીચે દાટી દીધી ઉભા રહ્યો લઈ આવો બાપે કીધું તું એ મૂરખ છો કંજૂસ છો સાવ કંજૂસ કાગડી થવાનો છે રૂપિયા તને આપ્યા દાટવા માટે આપ્યા હતા વાપરવા આપ્યા હતા ત્રીજા દીકરાને બોલાવ્યો એણે કીધું પપ્પા વાર લાગશે તમારી ટેલેન્ટ આપવામાં મને વાર લાગશે કેમ ભાઈ તમે જે આપી મેં એને ધંધામાં રોકી મેં મારો બિઝનેસ વધાર્યો અને પછી એમાંથી હું કરોડો રૂપિયા કમાયો છું મને તમારી ટેલેન્ટ અત્યારે મેં બેન્કમાં મૂકીશ આ એકમાંથી અનેક ટેલેન્ટ થઈ છે તો હું તમને થોડી વાર માં આપીશ બાપે કીધું કે બેટા તે બહુ બુદ્ધિપૂર્વક નું કામ કર્યું તું બહુ સમૃદ્ધિવાન થઈશ આથી મારી બધો જ કારભાર હું તને દઉં બે દિવસ પછી પરમાત્મા પણ પ્રવાસ પર નીકળવાના પરમ પિતા પરમાત્મા પ્રવાસ પર નીકળશે પહેલા આપણને મળવાના છે અને આપણને કહેશે કે બોલ તને શું જોઈએ આપણે કહેશું ભગવાન તમને જે ઉચિત લાગે તે મને આપી દો ભગવાન આપણને એક બોક્સ આપશે અત્યારથી તમને કહું છું ભગવાન તમને એક બોક્સ આપવાના છે બહુ ડેકોરેટેડ બોક્સ હશે આ બોક્સમાં બાર ખાના હશે કેટલા ખાના હશે બાર આટલું મોટું બોક્સ એ બોક્સમાં આમ છ ખાના આમ છ ખાના બાર ખાના હશે અને એક એક ખાનામાં ટેલેન્ટ હશે એટલે સુવર્ણ મુદ્રા અને આ ટેલેન્ટનું નામ છે ટાઈમ તમે સમજો છો હું શું કહેવા માગું છું આ બોક્સ એટલે વરસ આ ખાના એટલે મહિના મહિના કેટલા હોય બાર ખાના કેટલા છે બાર અને એક મહિનામાં દિવસ કેટલા હોય ત્રીસ એક ખાનામાં ટાઈમ નામની ટેલેન્ટ કેટલી મૂકી છે ત્રીસ અને એક એક ટેલેન્ટના કેટલા પીસ થઈ શકે ચોવીસ કારણ કે એક દિવસના કલાક કેટલા હોય ચોવીસ ભગવાને આપણને આ ટેલેન્ટ આપે ટાઈમ નામની એક વર્ષ પછી ભગવાન હિસાબ માગવાના છે

ડાન્સરે ડ્રામા ખાણી અને પીણી મોજ મજાને મસ્તીમાં જે લોકો દિવસો પૂરા કરે છે એમના માટે ભગવાન કેસે ધી આર ઓલ વેસ્ટ ઓફ ધ ટાઈમ જે લોકો નિંદા ગૂથલીને ગામ ગફાટામાં પોતાનો સમય પૂરો કરે છે એમ આર ઓલ પાસ ધ ટાઈમ પહેલા નંબરમાં કિલ ધ ટાઈમ બીજા નંબરમાં પાસ ધ ટાઈમ પણ જે લોકો એમ કહેશે હે ભગવાન તે મને રોજની એક ટાઈમ ટેલેન્ટ વાપરવા આપી મેં શું કર્યું એની અંદર પરોપકાર કર્યો મેં ક્યારેક પરમાત્માની પૂજા કરી ક્યારેક ક્યારેક કોઈ કોઈ દૂર કર્યા જઈ બીમાર હતા એને આશ્વાસન આપ્યું ભગવાન રોજ ચોવીસે ચોવીસ કલાક નહીં તો દિવસમાં એક ટેલેન્ટમાંથી એક પીસ મેં જો બીજા માટે ફાળવ્યો કેવાય

એ ઇન્વેસ્ટમેન્ટ છે જેમાં ઇન્ટરેસ્ટ મળે જેમાં ઇન્ટરેસ્ટ મળે એમાં જ તમે લોકો ઇન્વેસ્ટ કરતા હો છો જેમાં કોઈ રિટર્ન ના હોય ને એમાં તમે ક્યારે ઇન્ટરે ઇન્વેસ્ટ નથી કરતા તમારા સમયને ઇન્વેસ્ટ કરવા માટે મેં તમને આ રસ્તા બતાવ્યા છે ટીવી મોબાઈલ ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ આની પાછળ તમારો ટાઈમ વેસ્ટ છે આને ઇન્વેસ્ટ ના કહેવાય પરોપકાર કરો પરમાત્માની પૂજા કરો સત્સંગ કરો અને ઇન્વેસ્ટ કર્યું કહેવાય તમારું અર્નિંગ એનું ટર્નિંગ એવું હોવું જોઈએ કે જેનાથી કોઈને બર્નિંગ ન થાય પણ એમાંથી કોકને લર્નિંગ શીખવા મળે વિક્રમ સંવત બે હજાર છોતેરનું આ નવું વર્ષ કિલ્ડ ટાઈમ માટે નથી પાસ્ટ ટાઈમ માટે નથી વેસ્ટ ટાઈમ માટે નથી માટે છે આખું વર્ષ સારા કાર્યો માટે તમે સમયનું પ્રદાન કરો સમયનું ડોનેશન આપો એ જ અંતરના મંગલમય આશીર્વાદ છે